પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસમાં ભાગ લેવા જઈ રહેલી ભારતીય ખેલાડીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી આ કોન્ફરન્સમાં યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ ભાગ લીધો હતો આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો ખેલાડીઓને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રીએ કહ્યું કે કોઈ નહીં હે ટક્કર મે ફિરક્યું પડે હો ચક્કર મે આ વાત સાથે જ તેઓએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા પીએમ મોદીએ કહ્યું કે જે ખેલાડીઓ આ ટુર્નામેન્ટ માં પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છે તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની છાપ છોડશે તેમણે ઉમેર્યું હતું કે ખેલાડીઓ જાણે છે કે કઈ રીતે રમવું છે અને કેવી રીતે રણનીતિ અપનાવી છે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું સાથે જ દરેક ખેલાડી શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ પણ તેમણે પાઠવી હતી મહત્વની વાત એ છે કે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસ બર્મિંગહામમાં અઠ્યાવીસ જુલાઈથી આઠ ઓગસ્ટ દરમિયાન યોજાશે આ ઇવેન્ટમાં કુલ પસો પંદર એથલેટ ઓગણીસ રમતોમાં એકસો એકતાળીસ ઇવેન્ટ્સમાં ભાગ લઈને કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું પ્રતિ धित्व कर पहली बार इस टूर्नामेंट में हिस्सा ले रहे हैं मुझे विश्वास है कि वो भी अपनी जबरदस्त छाप छोड़ेंगे आप लोगों को क्या करना है कैसे खेलना है इसके आप एक्सपर्ट हैं मैं बस यही कहूंगा कि जी भर के खेलिएगा जमकर खेलिएगा पूरी ताकत से खेलिएगा और बिना किसी टेंशन से खेलिएगा और आप लोगों ने वो पुराना डायलॉग सुना होगा कोई नहीं है टक्कर में कहां पड़े हो चक्कर में बस इसी एटीट्यूड को लेकर आपको वहां जाना है खेलना है